સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. તમામ પુરાવાઓ જોતા જણાય છે કે આરોપી જગતસિંહ ઉર્ફે જગા એક ખૂંખાર અને નામીચો અપરાધી છે. આથી અદાલત આરોપીને 7 સાલની સખત કેદની સજા ફરમાવે છે. જજ સાહેબ, તમે આ જગુને ઓળખતા નથી, હું તમને જોઈ લઈશ. પપ્પા, અને હું લાખો રાધા અને બેબલનો સગો ભાઈ નથી. રાધા મારી બેન ને મા છે. તો શું વાત છે? પણ ભાઈ, હું આવા ગુંડાગીરીના કામ કરતો નથી. હું જાણું છું આ કામ તારા સિવાય કોઈ નહીં કરી શકે. 10 લાખ મરદની એક જ જબાન હોય છે વિરમ શેઠ, ના એટલે ના. બોલ, આ જગ્યા કોની? જગ્યા તો મારી જ છે ને. એમ હવે બોલ, આ જગ્યા કોની? તારી જગા, તારી. હા, હવે મારી જગ્યામાં કોઈ બેઠું હોય એ મને ન ગમે ને. હે, તારું દલડું મુને દઈ દે. અને સુરા પુરા રે જો સાથ, હે પણ સંકટ અમારા ટાળજો. હે તમે હેત નો મેલોહા. રાણી
પુરાવાઓ જોતા જણાય છે કે આરોપી જગતસિંહ ઉર્ફે જગ્ગા એક ખૂંખાર અને નામીચો અપરાધી છે. આથી અદાલત આરોપીને 7 સાલની સખત કેદની સજા ફરમાવે છે. જજ સાહેબ, તમે આ જગ્ગુને ઓળખતા નથી, હું તમને જોઈ લઈશ. મધુ, એ મધુ, આવી ગયા તમે? વિમલને રાજા ક્યાં છે? એ રમવા ગયા છે, હમણાં જ આવશે. હું તમારા માટે પાણી લઈ આવું. ભાઈ, તારે દાવ આપવાનો છે, અમે બંને સંતાઈ જઈએ. હા ભલે, ચાલ અહીંયા. આને જુઓ તો ખરા, આને મૂકી દેતા માનો જીવ કેમ હાલ્યો હશે. પોલીસ ને જાણ કરવી પડશે મારે. છોડી આવશે? ના પપ્પા, આ બાળક મને બહુ ગમે છે, આ અહીંયા જ રહેશે. પણ બેટા. ના, રાધા સાચું કે છે, આ બાળકનું નસીબ જ એને અહીં લાવ્યું હશે, નહીં તો આને કાગડા કૂતરા ન ખાઈ ગયા હોત. જેવી તમારી મરજી. મમ્મી, મારે ભાઈને દૂધ પાવું છે. હા બેટા, લાવ, એને હું જ પીવડાવી આવું. આવી જા. મધુ, મારા માટે ચા બનાવી લાવજો. હા લઈ આવું. હા બેન, જો હવે છુપાવવાનો વારો મારો છે, છુપાઈ જાઉં? હા છુપાઈ જા. 1 2 3 4 5 6 7 આવો. હા તમને મારવા માટે. જગુ, તું ખોટું કરી રહ્યો છે, કાયદો તને છોડશે નહીં. હું દરેક કામ કાયદેસર જ કરું છું, પણ કાયદો તમારો નહીં જજ સાહેબ, મારો. જજમેન્ટ તમારું નહીં, મારું. અને આ સજા પણ મારી. પપ્પા. જગુ. આલ્યો તમારી ચા. માતા પિતાની કરપીણ હત્યાના આઘાતે વિમલ હંમેશ માટે પોતાની વાચા ગુમાવી બેઠો. હે ભાઈ મરે ભવહારીએ, અને બેની મરે દસ જાય. હે પણ નાનપણમાં જેના માવતર મરે, તારા પૈસા.
भाई चल तने राखड़ी बांधी दो। અરે હમણાં તો ના આવ્યો તો અઠવાડિયા પેલા લે બાંધી દે બાંધી દે અરે પણ ઉભો તો રે ક્યારે નહીં સુધરે બાંધી દીધી હવે બોલ મને શું આપે છે શેના અરે લાકડી બાંધી હે ને આજો ભાઈએ મને 100 રૂપિયા આપ્યા અરે 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 પૈસા આપવાને બદલે હું તને લઈ લઈ છે લા અરે 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 બેન જરા સમજ આ 100 ની નોટ ના બદલામાં હું તને 10 લાખ રૂપિયા આપીશ ક્યારે આવીશ તારા લગનમાં હા પણ તાત્કાલિક લગ્નની તૈયારી નહીં કરતી હા નહીં તો કોડી પણ નહીં આપું હું ભાઈ 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 જોને બેન જોને બેન ભાઈએ મારી નોટ લઈ લીધી ભાઈ ભાઈ જોને ભાઈ નાનો છે ને વાપરવા દો અચ્છા અચ્છા સાંભળો આજે મારું રિઝલ્ટ છે તમે બંને જરૂર આવજો હા 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 જરૂર આવીશ જાઉં છું હા ચાલ ભાઈ બેન માટે ગિફ્ટ લઈ આવીએ હમ આપણી બેન તો હોશિયાર છે જ હા પાસ તો થવાની છે હા ચાલ અરે કિશોરભાઈ મારી બેન માટે સરસ મજાની ગિફ્ટ આપો લાખા ભાઈ આ દુકાન તમારી જ સમજો જે જોઈએ તે જાતે જ લઈ લો Hey you. हाँ हाँ तू पेली ब्रा आप अरे सामो शो जो है छे तने कहू छू पेली ब्रा आप आ तमने नानी पड़शे शू શું કહ્યું તે આ નહીં બીજી આપ આ તમને થઈ જશે શું કહ્યું તે સાલા જંગલી તું સમજે છે શું તારા મનમાં ચાલ ભાઈ ચાલ જલ્દી લેટ થશે આપણે જલ્દી ચાલ જરા અમારી
હાય, હું નીતિન. તમારું નામ? ખૂબ સુંદર લાગો છો. લાગે છે કે તારી દાળ અહીંયા ગળવાની નથી. જોઈશું. વાલીઓ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી કોલેજના 25મા વાર્ષિક મહોત્સવ નિમિત્તે અમને જણાવતા આનંદ થાય છે કે આપણી કોલેજનું પરિણામ 100% આવ્યું છે. અને સૌથી આનંદની વાત એ છે કે આ વર્ષે યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આપણી કોલેજની જ વિદ્યાર્થીની આવી છે અને આપણી કોલેજનું નામ એણે રોશન કર્યું છે. અને એનું નામ છે રાધા. હવે હું રાધાને જલ્દી કહું છું કે તે સ્ટેજ પર આવે અને શિલ્ડ સ્વીકારે. થેન્ક યુ. પણ આ યશની હકદાર હું એકલી નથી. હું આજે જે કાંઈ છું, જે સન્માન મને મળી રહ્યું છે, એનો ખરો હકદાર મારો ભાઈ વિમલ છે. અમે ત્રણેય ભાઈ બહેન નાનપણમાં જ મા બાપ ગુમાવી દીધા હતા. મારા ભાઈએ કાળી મજૂરી કરી મને ભણાવી છે. મારું પેટ ભર્યું છે. હું વિનંતી કરું છું કે મારો ભાઈ સ્ટેજ પર આવે અને મારા વતી આ શિલ્ડ સ્વીકારે. રાધાનો ભાઈ આવો બદમાશ. હવે હું શ્રી વિમલને વિનંતી કરીશ કે પોતાની બહેનની સફળતા માટે બે શબ્દો કહે. મારા ભાઈની મૂંગી ભાષા સારી રીતે સમજી શકું છું અને મારો ભાઈ જે કહેશે તે હું શબ્દોમાં સમજાવીશ. જ્યારે અમારા મા બાપ મરી ગયા ત્યારે રાધા નાનકડી હતી. એવડી નાની ઉંમરે અમને એના હાથે રાંધીને જમાડતી. એ રોટલી ભલે બાકી ચૂકી હતી પણ એમાં રહેલો પ્રેમ એકદમ સરળ હતો.
નાનપણમાં હું બીમાર પડેલો. ત્યારે અમારી પાસે ડોક્ટરના પૈસા ના હતા. ત્યારે રાધાએ રાત દિવસ મારા માથા પર પોતા મૂકી મારો તાવ ઉતારેલો. અને હું લાખો, હું રાધા અને દેવલનો સગો ભાઈ નથી. મને જલ્દે ડારી મારી માએ મને કચરાના ઢગલામાં ફેંકી દીધેલો. ત્યાંથી આ રાધા મને ઘેર લઈ આવી અને નવો જન્મ આપ્યો. રાધા મારી બહેન નહીં, મા છે. મને માફ કરી દો, મેં તમને સમજવામાં ભૂલ કરી. શું ભૂલ કરી? પણ તમે બોલી નથી શકતા તો એ બદતમીઝ કોણ હતો? એ બદતમીઝ હું હતો. તમે? પણ તમે એવું શું કામ કરતા હતા? મને એમ હતું કે મારા ભાઈનું તમારી સાથે જામી જાય તો સારું, જમાવવાનો પ્રયત્ન કરતો હતો. શું વાત છે? અભિનંદન રાધા. અભિનંદન આપવા છે, હું આપી દઈશ. હો ચૂડલી અમારી સાજણા, હો હો હો.
ધડકન મન માં તું છે, મારી ધડકન માં તું છે જીવ તરની દોરી. તન મન માં તું છે, મારી ધડકન માં તું છે જીવ તરની દોરી. રોપાવો ગોરી, હે મંડપ રોપાવો ગોરી, તોરણ બંધાવો જન જોડીને સાહેબા વેલી રાવ સાજણ. બોલ, મારું નામ શું? લાકો. લાખો. લાકો. લાખો. લાકો. અરે, આની સાથે મગજમારી કરવી બેકાર છે. ચલ જા, મારા માટે બીડી લે. અહીંયા બેડ. હા, તારા માટે બેડ. સારગને સેડ. આમલે લાવો જે. લાકો. રિક્ષા લઈ લે. હું? હા હા, તું ચાલ. અહીંયા બેડ બેડ.
મારી મિની સ્કર્ટ વાળી ને પહેણું તું સીધી સાધી ગમતી નથી એ હીરો રાગડા તાણવાનું બંધ કર ચૂપચાપ રિક્ષા ચલાવ હા બસ 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 આલે મારી પાસે 500 ના છૂટા નથી એક મિનિટ મારી પાસે પણ નથી કાંઈ વાંધો નહીં બીજી વખત આવો ત્યારે આપી દેજો એ પણ હાલો એ પણ એ હાલો આયા વ્યામલ ભાઈ મારો છે નાતી છે બાબરો છે પણ બેરો પણ છે મને ખબર છે મને ખબર છે મારી પરિયા સાંભળતો નથી લાકડી પરિયા સાંભળતો નથી હું તેને જોઈ લે છે અરે આ તો રઘુ કોણ રઘુ અરે જગુ દાદા નો ભાઈ રઘુ આજે ન થવાની થશે ચાલ ને આજે હું તને ઘરે છોડી દઉં અરે ના ના ભાઈ ફી ભરવા આવ્યો છું એની સાથે જતો સુંદર અતિ સુંદર ચાલ આપણે લંચ પર જઈએ અને ત્યાંથી પછી આપણે લોંગ ડ્રાઈવ પર જઈશું અને પછી એ મારે તારી સાથે લંચ ઉપર પણ નથી આવું કે નથી લોંગ ડ્રાઈવ પર સમજો ચાલ રસ્તો પકડ બેબી બેવકૂફ છું સેમ પ્રોગ્રામ આપણે કરી નાખ્યો શું કહેવું છે બેબી એક જ બીજી વાત Yeah.
છે ને રાધા, તારા ભાઈને હોસ્પિટલે લઈ જા, આ લોકોને તો હું જોઈ લઈશ. રઘુ, પ્રિન્સિપલ આવી ગયા, ચાલ જલ્દી. ચાલો ભાગો જલ્દી. ચાલ રઘુ, ભાગો ભાગો. નીતિન, શું છે આ બધું? કોઈ રઘુ નામનો ગુંડો હતો. લખાએ રઘુ સાથે મારામારી કરી એટલે તું નારાજ છે ને? તું તે પણ તો કોલેજમાં રઘુ સાથે મારામારી કરી હતી ને, એટલે હું પણ તારાથી નારાજ છું. જાઓ, મારે પણ નથી જમવું. નથી જમવાની. ભાઈ, Yeah.
શીતલ નીતિન મારી મમ્મી તને ખૂબ જ યાદ કરે છે. એકવાર મારા ઘરે ચા પીવા આવ ને. હે મારા પપ્પા છે ને એ પણ તારી મમ્મીને બહુ જ યાદ કરે છે. એમને તારા ઘરે મોકલું. ધત હટ. હાય નીતિન. તમે હું તમારો આભાર માનવા આવી હતી. આભાર? અને આટલો મોડો? સોરી પણ મોડો તો મોડો. થેન્ક યુ સો મચ. આભાર એમ ના મનાય તો. પણ આમ જાહેરમાં જે કરવું હોય તે જાહેરમાં કરાય. શીતલ, રીટા, શું કહો છો? ઓ રાધા તું છે મારા રુદિયાની રાણી, રુદિયાની રાણી,
તારું જલડું મુને દઈ દે હો રૂડિયાની રાણી. તારું જલડું મુને દઈ દે હો રૂડિયાની રાણી. જલડું મુને દઈ દે હો રૂડિયાની રાણી. ઉરીઓ સાજણજી તારી પ્રીતમાં રંગાણી. ઉરીઓ સાજણજી તારી પ્રીતમાં રંગાણી. મારા બાલમજી તારા બોલડીએ બંધાણી. મારું જલડું હા જલડું મારું જલડું તું તો જવા દેને રાધા. કોણ હતો એ છોકરો? ખાનદાન નું નાક કપાવ્યું. બાઇક માં રખડો છો? આખા ગામ માં ગીત ગાતા ફરો છો? અમને વાત ન કરે? અમે બંને તારા ભાઈઓ છીએ. તોય તે અમારી આંખોમાં ધૂળ નાખી. એના બદલે તે જો અમને વાત કરી હોત તો એ છોકરા સાથે તારું પાકું કરી દેત. મને ખબર છે તમે એમ નથી કહેતા, પણ હું કહું બેને બની વી સારા ગોતિયા છે. મારી લે ભાઈ, મારી લે, મારી લે. પણ મારી બેન ની આંખમાં આંસુ મારાથી નહીં જોવાય. અને સાચું બોલજે ભાઈ, આપણી લાડકી બેન ને દુખી થતી તું જોઈ શકીશ? સાચું બોલ. બેન, ભાઈના આશીર્વાદ મળી ગયા. જઈને ખુશ ખબર આપી દે. જગુ દાદા, તમારો ભાઈ રઘુ તમને મળવા આવ્યો છે. તારો હાથ કોણે ભાંગી નાખ્યો? લખાય. અને એ વાત કેવા તું મને અહીંયા આવ્યો છે? હે, તો તારો આ બીજો હાથ કેમ સાચો રહી ગયો? ભાઈ, પણ એ માણસ બહુ ખતરનાક છે. એકલો આઠ આઠ ને ભારે પડે છે. મને લાગે છે કે તારાથી કઈ નહીં થાય. હવે મારે જ બહાર આવીને કઈ કરવું પડશે. થેન્ક યુ. અરે લાકા,
આ તો શું કરે છે? આની રિક્ષા તું કેમ આજ કે લે છે? હા લાકી, એ લાકી, અરે લાકી મારી વિકરી ને ક્યાં ચલે છે? તે આવું કેમ કર્યું? તું આ લાખાની ઓળખતી નથી? લાખો જે રિક્ષામાં બેસી જાય તે રિક્ષા લાખાની. ઓ, તો તારું નામ લાખો છે? સરસ નામ છે. અને તમારું નામ? મારું નામ સપના છે. હે, ખરેખર સપનામાં આવો એવા છો. થેન્ક યુ. મેન્શન નોટ. બસ 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 બસ, લો આવી ગયો તમારું ઠેકાણું. આજે પણ મારી પાસે છૂટતા નથી. લાખા કંટ્રોલ કર, લાખા કંટ્રોલ કર. નમસ્કાર, આમ વિરમ શેટ તમ આઈ. મારે જાણવું છે કે બહાદુર કોણ છે જેણે રઘુને માર્યો. રઘુને આઈયો, એ તમારો દોસ્ત જી મે જગર કે ટોકડે. ઓ આઈયો લાકે, એટલે આ ના આ જવાબ તો કરે કોને આવી છે જી? આઈયો વિરમ શેટ આવી છે જી. આઈયો બહુત અચ્છા આદમી છે, બહુત દિલવાળા આદમી છે, બહુત બડા પેટમાં. તો જગાના ભાઈને તે માર્યો? હા, તો તો તું મારા માટે કામનો માણસ છે. સાંભળ, મેં મારું એક મકાન સ્કૂલ માટે ભાડે આપેલું, પણ જગા એના ઉપર ગેરકાયદેસર કબજો કર્યો અને ત્યાં છોકરીઓ નચાવે છે. આગળ બોલો. તું મને આ જગ્યા ખાલી કરાવી દે, હું તને 5 લાખ રૂપિયા આપીશ. નહીં વિરમ શેઠ, હું આવા ગુંડાગીરીના કામ કરતો નથી. હું જાણું છું આ કામ તારા સિવાય કોઈ નહીં કરી શકે. 10 લાખ. મરદની એક જ જબાન હોય છે વિરમ શેઠ, ના એટલે ના. તમે અહીંયા રોજ આવો છો? હું પણ આવીશ. આવું ને. એક વાત કહું, મેં કાલે સરસ મજાનું સપનું જોયું, અને સપનામાં મારી સાથે તમે હતા. હા, માત્ર તમે જ, બીજું કોઈ જ નહીં. ચારે તરફ પર્વતો, લીલી છમ વનરાઈઓ, ખળખળ વહેતા પાણી, અને એક ખાસ વાત ખબર છે? તમે મારી સાથે ગીત ગાયું. હા, તમે. સોરી, મારો ઈરાદો તમારું દિલ દુભાવવાનો નહોતો. એક વાત કહું, તમે ભલે બોલી ન શકતા હો, પણ તમારી આંખો બધું જ બોલી દે છે, અને એ આંખો કહે છે કે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો, જેમ હું તમને કરું છું.
તું શું કરે છે? શા માટે મને બચાવી? મને મરી જવા દો. આ દુનિયામાં મારું કોઈ નથી, કોઈ નથી. આભાર એ કોઈ ઉપાય નથી. મને બતાવો તારે શા માટે મરવું છે. તને ઘરે છોડી દઉં, ચાલ. હું ક્યાંય જવા જેવી રહી નથી. મને મરી જવા દો. મને માંડીને વાત કર. શું વાત છે? હું પાલનપુર ગામમાં રહેતી હતી. મા બાપની ખૂબ જ લાડકી હતી. મારા લગ્ન સારા ઠેકાણે નક્કી થયા. મારે હિરોઈન બનવું હતું એટલે લગ્નના દિવસે હું સૌજી સાથે ભાગી નીકળી. સૌજીએ મને ડાન્સ બારમાં કામ અપાવ્યું. હું ત્યાં કામ કરવા લાગી. એક વાત સૌજી આવ્યું, મારી માની બીમારીના મને ખબર આપ્યા. માની સારવાર માટે તે અવારનવાર પૈસા લઈ જતો. મને માની ચિંતા થવા લાગી. એટલે હું હિંમત કરીને એક દિવસ ઘરે ગઈ. અરે તું તું અહીં શા માટે આવી? મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે બાપુ, મને માફ કરી દો. માફી? માફી તને તો કોઈ દિવસ નહીં મળે. જા અહીંયાથી, ચાલી જા, જા, ચાલવા માંડ. ભલે બાપુ, હું ચાલી જઈશ. પણ એક વાર બાપુ, એક વાર મને મારી માને મળી લેવા દો. અરે નાલાયક, તારી માં તો એ જ દિવસે મરી ગઈ જે દિવસે તું ભાગી ગઈ. શું? મારી માં? પણ બાપુ, હું તો દર મહિને મારી દવા માટે પૈસા મોકલતી હતી. અહીંયા અમને કોઈ પૈસા મળ્યા નથી અને અમારે તારા કોઈ પૈસા જોતા નથી. સૌજી મને છેતરી? પણ તે અમને છેતરા છે, તારા મા બાપ ને છેતરા છે. જે દિવસે તારી માં મરી ગઈ એ જ દિવસે તું પણ મારી માટે મરી પરવારી છે. તું ચાલી જા અહીંયાથી, ચાલી જા. તું જા, તારું મોડું નથી જોવું મારે. તું જા અહીંયાથી, તું જા. મને માફ કરી દો બાપુ. જા ડુબીગર, મારા માટે મરી ચૂકી છે. તારું કાળું મોઢું બીજી વાર બતાવતી નહીં. જા. મારા બાપુએ ઘરના દરવાજા સદા માટે બંધ કરી દીધા. હવે મારા માટે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ દુનિયામાં મારો કોઈ નથી, કોઈ નથી. છે કોઈ તો તારું છે, જો તું મને તારો સમજે તો. મને વિચારીને જવાબ આપજે. બોલ, તારે ક્યાં જવું છે? જ્યાં તું લઈ જાય. વિચારું છું કે આખી જિંદગી તારા મુલાયમ વાળની ભૂલ ભુલામણીમાં ખોવાઈને વિતાવી દઉં. અચ્છા, પણ મારા ભાઈએ તો મારા લગ્ન નક્કી કરી નાખ્યા છે. શું? કોની સાથે? તારી સાથે. એ તો મને ગભરાવી દીધું. રાધા, આવી મજાક બીજી વાર કરતી નહીં. તારી આવી મજાક કોકવાર મારો જીવ લઈ લેશે. એવું ના બોલ, હું માત્ર તારી જ છું, તારી જ. કામણગારી હા લાગે મને પ્યારી પ્યારી હા
ઓરી તું છે કામણ ગારી પાતળી રે, ઓરી તું છે કામણ ગારી પાતળી રે, તારી હારે બાંધી મેં તો પીતળી રે, ઓ સાજણ ઓરાયા વો રાજ, ઓ સાજણ ઓરાયા વો રાજ, ચાંદા સૂરજની સાથે ઉડશું પ્રીતની પાંખે, સાજણ ઓ રાયા વો રાજ, હો હો સા. આજે આટલા બધા મૂડમાં છો, શું વાત છે? મારા માટે ભાભી શોધી લાવ્યા કે શું? એમ જ સમજી લે. તો મારા થનાર ભાભી નું નામ કહેશો? એનું નામ છે રાધા. સાંભળ્યું માં, ભાઈએ મારા માટે ભાભી શોધી? હા સાંભળ્યું, અને તુંય સાંભળી લે. આ ઘર માં કોઈ રાધા વાધા નહીં આવે. પણ માં એક વાત કાન ખોલીને સાંભળી લે, તારા લગ્ન તારા બાપુ ના જૂના મિત્ર ત્રિભુવનદાસની દીકરી જ્યોતિ સાથે પહેલેથી જ નક્કી કરેલ છે. અરે કરોડોની મિલકતની એકની એક વારસદાર છે બેટા, તારી તો જિંદગી સુધરી જશે. પણ માં હું રાધાને વચન આપી ચૂક્યો છું. હવે એવા વચન વચન માર્યા ફરે? વચન માટે રાજા હરિશ્ચંદ્રની જેમ રાજપાટ લૂંટાવી અને ભિખારી નો થવાય.
પણ માં, હું રાધાને જીવથી પણ વધારે પ્રેમ કરું છું અને એના સિવાય હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. અરે કહું છું, સાંભળો છો? સાંભળ્યું સાંભળ્યું, હવે તો બે શબ્દ કહો. બહુ મોડે ચડાવી ચડાવીને ફટવી માર્યો છે. બેટા, તું રાધાને બહુ જ પ્રેમ કરે છે? હા બાપુ, જીવથી પણ વધારે. તો ભલે, તારા લગ્ન ત્યાં જ થશે. યસ. અરે પણ તમે ત્રિભુવનદાસને વચન આપ્યું છે. હવે વચન વચન તો માર્યા ફરે, હમણાં તમે જ તો કહ્યું ને. હવે પણને પણ છોડને, રાજાને ગમી તે રાણી અને નીતિનને એની જિંદગી એની પત્ની સાથે વિતાવવાની છે, તારી કે મારી સાથે નહીં. તો પડો હું રીપાટમાં. મારે શું ઘરમાં આવશે ત્યારે ખબર પડશે. બેટા, હવે કાલે જ આપણે રાધાને ત્યાં એનો હાથ માંગવા માટે જઈશું. ખુશ? થેન્ક યુ બાપુજી. નમસ્તે. હા વિમલભાઈ, આ મારા પપ્પા છે. નમસ્તે. આ મારા મમ્મી છે અને આ મારી બેન છે. રાધા ક્યાં છે? જુઓ ભાઈ, તમારી બહેનમાં પસંદ કરવા જેવું કઈ જ નથી. એટલે એનો કહેવાનો મતલબ એ જ કે નિધિને રાધાને પસંદ કરી જ લીધી છે, એટલે હા નાનો પ્રશ્ન રહેતો જ નથી. વ્યવહારની વાત કરી લઈએ. જો ભાઈ, આજકાલ લોકો 40-50 તોલા સોનું તો આપે જ છે. ઘર, ટીવી, ફ્રીજ, પલંગ, ગાડી, એ તો બધું સામાન્ય થઈ ગયું. આનાથી વધારે અમારે બીજું કાંઈ ના જોઈએ. હા, તું મને આ જગ્યા ખાલી કરાવી દે, હું તને 5 લાખ રૂપિયા આપીશ. અરે બેન, નીતિને તારા પેઇન્ટિંગ્સ તો બતાવો. જાઓ જાઓ, ચાલ. હું લાખો, રાધાનો ભાઈ. તે શું કરો છો? રિક્ષા ચલાવું છું, પણ મારા ધંધા સામે નહીં જોતા. રાધા મારી એકની એક બેન છે. અમે અમે ગમે તેમ કરીને તમારા ઘરને શોભે એવું કર્યાવર આપશું. એમ? રાધા, તું પેઇન્ટિંગ બનાવે છે એ વાતની તો મને ખબર જ નહોતી. શું વાત છે, કેમ ઉદાસ છે? નીતિન, તારી મમ્મીએ માંગ્યું એટલું દહેજ આપવાની અમારામાં શક્તિ નથી. ક્યાંક ચિંતા ન કર, મારા પપ્પા છે ને, બધું જ સંભાળી લેશે. સાચે જ? હા. જુઓ ભાઈ, તમે કર્યાવરની ચિંતા ના કરશો, અમારે તો કંકુને કન્યાએ ચાલશે. તમારી બેન રાધા મારા દીકરા નીતિનના જીવનમાં આનંદના અજવાળા પાથરે ને, એટલે બસ. તો આવતી અખાત્રીજનું મુહૂર્ત નક્કી. એ દિવસે અમે અમારા દીકરા નીતિનની જાન લઈને તમારે માંડવે આવશું, તો અમે રજા લઈએ. બેટા નીતિન. હા પપ્પા. ચાલ ચાલ. તું ચિંતા નહીં કર ભાઈ, બધું થઈ રહેશે. થઈ રહેશે. એ ચિંતા ન કર. શું વાત છે લાખા, મરવાનો ઈરાદો છે કે શું? મરવાનો નહીં, મારવાનો ઈરાદો છે. કોને? રઘુને. તો તને મારી ઓફર મંજૂર છે? કેમ અચાનક? ગરીબની મજબૂરી તમને નહીં સમજાય વિરમ શેઠ. મારી બહેનના લગ્ન છે અને મારે એના લગ્ન ખૂબ ધામધૂમથી કરવાના છે. ઓકે, ચાલ બેસ ગાડીમાં. લે આ 5 લાખ રૂપિયા અને 5 લાખ કામ પતી ગયા પછી.
ले भाई, बेन ना लगन धाम धूमती करवानी तैयारी कर। अरे पैसा क्या ते आविया इनी चिंता ना कर, तू कैरी खा, जाड़ गणवानी जरूर न थी। भाई भाई उजानू छू तारे बेईमानी ना पैसा नथी जोईता, पण ईमानदारी थी आपणे मळ्यु शुं छे? हां अरे बीजू बधुं छोड़, ईमानदारी थी आपणी बहन ना लगन पण सारी रीते नथी करी शकता, समझवानी कोशिश कर। तने मारा पैसा नथी जोईता एमने, तने मारा पैसा नथी जोईता ने, समझ्यो? समझ्यो? હું તારો સગો ભાઈ નથી, એટલે તું મારા પૈસા નથી લેવા માંગતો ને? અરે બરાબર જ બોલું છું, તે કોઈ દિવસ મને તારો સગો ભાઈ ગણ્યો જ નથી। મારા લગ્ન માટે ઝઘડો છો? જો તમે બંને આમ ઝઘડતા રહેશો ને તો નથી કરવા મારે લગ્ન, નથી કરવા મારે લગ્ન। લાખા લે, આજે ના પૈસા છે ને પાછા આપ્યા લે। આજે હું તારી કે તારી કોઈની વાત સાંભળવાનો નથી, હું જાણું છું કે મારું ને તારું સર્વસ્વ રાધા જ છે। લે ભાઈ લે, બેને લગન ધામધૂમથી કરવી। ખૂબ જ પ્રેમ કરું છું,
5 લાખ રૂપિયા સપના, આજ પછી તારે નાચવાનું નથી. હા સપના, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. કઈક બોલો ને, હવે હું પણ તમારા ઇશારાની ભાષા સમજવા લાગી છું. સપનામાં કયું ગીત ગાયું હતું એમને? હો સાહેબો મારો જાણી ના કેવી પાગલ મારી પ્રીત, સમજાવો તોય સમજે ના મારા મનડા કે રમીત. ચુંદડી ઓઢાળો મુજને, ચુંદડી ઓઢાળો મુજને ઓ સાહેબા, ચુડલી પહેરાવો મુજને ઓ સાહેબા. યાદ કરું છું. શું હતું? હેલો, હા પંડિતજી, ડોક્ટર જોગી, આપની દીકરી પૂજા મારી હોસ્પિટલમાં છે, આપ જલ્દી આવો. નહીં નહીં, ચિંતા કરવાની જરૂર નથી, આપ આવી જાઓ. Uh, uh,
સમજો બેટા. ડોક્ટર સાહેબ, શું થયું છે? મારી દીકરી હેમખેમ તો છે ને? હા બિલકુલ. તમારો ખૂબ ખૂબ આભાર જોગી સાહેબ. અરે પંડિતજી, આભાર મારો નહીં, આ યુવાનનો માનો કે જે તમારી દીકરીને અહીંયા હોસ્પિટલમાં લઈ આવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. પૂજા બેટા, પૂજા. ડોક્ટર સાહેબ, મારી પંડિતજી, તમે જરા પણ ચિંતા ના કરશો. પૂજાનો રિપોર્ટ આવે, બ્લડનો રિપોર્ટ, એ પછી જ આપણે એની ટ્રીટમેન્ટ શરૂ કરવાની છે. અત્યારે હું એને થોડી દવાઓ લખી આપું છું, એ તમે નિયમિતપણે આવતા રહેજો. જી સાહેબ, પેશન્ટ હોસ્પિટલમાં આવી ગયા છે. પૂજા બેટા, હવે તને કેમ લાગે છે? ખબર નહીં પપ્પા કેમ ચક્કર આવી ગયા, પણ હવે સારું લાગે છે. વિમલ ક્યાં છે? વિમલ? કોણ વિમલ? અચ્છા અચ્છા અચ્છા, એ જુવાન ને જે તને અહીં સુધી લઈ આવ્યો તો? હા બેટા, તું એને કેવી રીતે ઓળખે? હું એમને ઘણા સમયથી ઓળખું છું, ખૂબ જ સારા માણસ છે. તને ગમે છે? ભલે બેટા, જે તારી પસંદ એ મારી પસંદ. હું કાલે જ એને બોલાવીને એની સાથે વાત કરું છું. વિમલ કુમાર, આવો આવો, બેસો બેસો. કેમ છો વિમલ કુમાર? મારી દીકરી પૂજાએ તમારા વિશે મને બધી વાતો કરી છે, પણ તમને રૂબરૂમાં મળીને તમારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ એટલે મેં તમને ખાસ બોલાવ્યા. તમે કામ શું કરો છો? કઈ વાંધો નહીં, આમ તમે કઈ ન કરતા હો તો પણ મને વાંધો નથી. ભગવાને મને ખૂબ આપ્યું છે. પૂજા મારી એકની એક દીકરી છે, એટલે કમાલ છે. વાતોમાં ને વાતોમાં હું વિવેક કરવાનું ભૂલી ગયો. શું લેશો વિમલ કુમાર? ચા, કોફી, કઈ ઠંડુ? બોલો બોલો, સંકોચ ન કરો. તું બોલી નથી શકતો, મૂંગો છે. મૂંગો છે છતાંય તે મારી દીકરી સાથે પ્રેમ કરવાની હિંમત કેમ કરી? અરે તું ગરીબ હોય એની સામે મને વાંધો નથી, તું એક પૈસો ના કમાતો હોય એની સામે મને વાંધો નથી, તારી ના જાત સામે મને કઈ વાંધો નથી, પણ મોઢામાંથી એક શબ્દ ના બોલનારો એક મૂંગો એવો એવો તું મારી દીકરીને શું પ્રેમ કરવાનો હતો? નહીં, તું મારી દીકરીને નહીં, મારા પૈસા અને મારી પ્રતિષ્ઠાને પ્રેમ કરે છે. એટલે જ તું મારી દીકરીને તારી પ્રેમ જાળમાં ફસાવી રહ્યો છે. અરે સાચો પ્રેમ કરનાર હોય ને, એ બલિદાન આપે, કોઈનો ભોગ ન લે. ત્યારે તું સ્વાર્થ સાધી રહ્યો છે, માત્ર તારો સ્વાર્થ. તારી પાસે પૈસા ન હોય તો હું તને પૈસાદાર બનાવી દઉં, સમાજમાં તારી આબરૂ ન હોય તો હું તને આબરૂદાર બનાવી દઉં, પણ તને એક મૂંગાને હું બોલતો કેવી રીતે કરી શકું? દીકરીને
ચાલુ છે દૂર થઈ જા મારી આંખ સામેથી ગેટ આઉટ જગુ દાદા તમારી સજા પૂરી થઈ ચાલો ઓફિસમાં જગા તું આ હું તું એમ હમતો તો કે હું આખી જિંદગી જેલમાં રહેવાનો છું એમ બોલ આ જગ્યા કોની જગા આ જગ્યા તો મારી જ છે ને એમ હવે બોલ આ જગ્યા કોની તારી જગા તારી હા હવે મારી જગ્યામાં કોઈ બેઠું હોય એ મને ન ગમે ને હે જગો લાખો જ્યાં મળે ત્યાં એને ખતમ કરી દે અરે રાઘવ 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 લાખો એક જ જગ્યાએ હોય શકે સપના ના ઘરે લાગે છે લાખો આવી ગયો ઘરનો ખૂણે ખૂણો જોઈ લો એ હરામખોર અહીંયા જ ક્યાંક છુપાયો હશે જાઓ રઘુ લાખો ઘરમાં ક્યાંય નથી લાખો નથી તો શું થઈ ગયું આ તો છે ને નહીં રઘુ આ તો ખોટો કરે છે આપણી દુશ્મની લાખા સાથે છે એમાં સપના સાથે કેમ મારી કોઈ સગલી થાય છે હે બહુ પ્રેમ અભલાય છે કનિકા કનિકા Oh
લખા તું જા અહીંયાથી તું ચિંતા ના કર હું સંભાળી લઈશ તું જા જે હોય તો કહી દો ને મને પંડિતજી પૂજાને શું થયું છે પૂજાને પૂજાને બ્રેન ટ્યુમર છે થોડા મહિના નહીં અઠવાડિયું કે થોડા દિવસોની જ મહેમાન છે ગમે ત્યારે આપણને છોડીને ચાલી જશે પંડિતજી તમે આમ રડશો નહીં તમે જો રડશો તો પછી પૂજાની હિંમત કોણ આપશે હવે તો એની ઈચ્છા પૂરી કરો અને એના મનને સતત આનંદ થાય એવો પ્રયત્ન કરો હિંમત રાખો પંડિતજી સાચું ને બેટી સાચું પૂજારી હાલત બહુ જ ખરાબ છે એને કેન્સર છે હવે માત્ર થોડા જ કલાક ની મહેમાન છે વિમલ માફ કરજો મેં એના લગ્ન તારી સાથે કરવાની ના પાડી હતી પણ એની ઈચ્છા કોણ આવ્યું છે
गजरो रे लगाओ सेजू मा गोरी तारी फुलड़ा बिछाओ सोल शणगार सजो सोल शणगार सजो चूड़ी पहराओ मेहंदी मुकाओ गोरी थी सजाओ साजना जागी कि मारा भाई ने जिंदगी में वसंत आवी गई पर पूजा तो पान करनी जेम तारी जिंदगी में चली गई तारा नसीब में दुख सिवाय जो काई नहीं मारा भाई काई नहीं दुख सिवाय वो तारी साथे जा माटे ताई जे જગા અમને તારા ભાઈના મૃત્યુનો ખૂબ જ અફસોસ છે આજે લાખાની બેનના લગ્ન છે અને લાખો ત્યાં જરૂર આવશે અમે આજે જ લાખાને પકડીને કાનૂનને હવાલે કરી દઈશું ઇન્સ્પેક્ટર તમે એને કાનૂનને હવાલે કરો ને એ પહેલા હું એને મોતને હવાલે કરી દઈશ રાધા તું તો બહુ નસીબદાર છે તને તો તારા મનનો માણીઘર મળી ગયો પણ અમને ક્યારે મળશે જાન આવી ગઈ અરે ચાલો ચાલો જાન આવી ગઈ ચાલો ચાલો હા ચાલો
નમસ્તે. બેસો. અહીંયા તો નથી અને ત્યાં પણ નથી. ચાલો વિમલભાઈ ને જાણ કરીએ. હા ચલો ચલો. વિમલભાઈ બોલો ને, તમે ચૂપ કેમ છો? તમારી ચૂપકી થી બતાવે છે કે નક્કી કઈક ન થવાનું થયું છે. હવે છોડા મૂંગા ને, આ મૂંગો શું કહેવાનો હતો? બહુ રાધા રાધા કરતો હતો ને. તારી રાધા બેવફા નીકળી, બેવફા. દગો દઈને જતી રહી, રમત રમી છે તારી સાથે. ચાલ હવે, આપણે આપણી જાતને હલકી નથી પડી. ચાલ આઈતી. અરે પણ, અરે પણ શું, ચાલો કહું છું, ચાલો બધા. Oh.
આશા ને ભૂલી ગઈ, એવી શું ભૂલ મારી થઈ, પ્રીત મારી શાને ભૂલી ગઈ, એવી શું ભૂલ મારી થઈ, ભૂલે બંધાણી ફરી ગઈ, એકલો મને મેલી ગઈ, ભૂલે બંધાણી ફરી ગઈ, એકલો મને મેલી ગઈ, પ્રેમનો બાગ મારો ગયો કરમાઈ, સપના મારા ગયા રોળાઈ, કેમ તે છોડ્યો મારો સાથ, ઓ હો ભૂલી ભવ ભવ નો સંગાથ, ગોરી શાને મેલી હાલી રે મજધાર, ઓ બેવફા આંખે મારા આહુડાની ધારેવા, રુદિયું કે તું રોઈ રો, કરશો હવે કો, રુદિયું કે તું રોઈ રોઈ, પ્રીત ના કરશો હવે કો, જગમાં જાશો હારી રે મરશો ઝુરી ઝુરી રે, જગમાં જાશો હારી રે મરશો ઝુરી ઝુરી રે, પ્રીત્યું ના માર્ગે એવો લૂંટાણો, બેવફાની વાતમાં હું ખોટો ભરમાણો, કેમ તે છોડ્યો મારો સાથ, ઓ હો ભૂલી ભવ ભવ નો સંગાથ, બેવફા શાને મેલી હાલી રે મજધાર, ઓ બેવફા આંખે મારા આહુડાની ધાર, તમારી બે વફા બેન ને કારણે મારા દીકરાને ઝેર પીવું પડ્યું, હવે ઘા ઉપર મીઠું પભરાવવા આવ્યા છો, ચાલે જાઓ અહીંથી, તમારો મનુષ્ય ચહેરો ફરીથી બતાવતા નહીં, મહેરબાની કરો જાઓ. લાખા, લાખા, તારી બેન લગ્ન મંડપમાંથી ગાયબ થઈ ગઈ. શું એવું બને છે? નહીં, એવું જ બન્યું છે, રાધાની બેવફાઈને કારણે નીતિને ઝેર પી લીધું છે. હા, જો કે હવે તે જોખમની બહાર છે. સપના, નક્કી કઈક ના બનવાનું બન્યું છે, હું આજે જ નીતિનને મળીશ, તેની ગેરસમજ દૂર કરીશ. લે વાતકાર, વાતકાર, લે. બેન જોઈએ છે? એ તારી બેન મારા કબજામાં છે, લે વાત કર. ભાઈ, ભાઈ
જબરજસ્તી થી પકડી લાવ્યા છે. અબે ભાઈ મને બહુ ડર લાગે છે. બસ લાવ બાજો નો બાજો 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 એ બોબડા ભાઈ જીસા જીસ નો કર સમજો. તારી બેન જોઈએ છે ને તને? અબે તો હું કહું એમ કરતો જા. આ મોબાઈલ ચાલુ રાખ અને બહાર નીકળ. ચાલ અને હવે ચૂપચાપ સામે ઉભેલી ગાડી માં બેસી જા. પટ્ટી ખોલ. હવે એક મારી વાત સાંભળી. તું સારી રીતે જાણે છે કે લાખો ક્યાં છે. એને 24 કલાકમાં મારી સામે હાજર કરી દે. અને આ મારા માણસો ઘણા દિને ભૂખ્યા છે. બેનની એવી હાલત કરશે, એવી ભીખી નાખશે. લઈ જાઓ એને. ચાલો દાખ. વખની ભરેલી નાગણી અને મારા દલને ડંખી ગઈ. એ પણ કુવે ઉતારી વરત કા પિયાજ રે. એ મને દગો દઈ હાલી ગઈ. નહીં નિતિન, મારી બેન બેવફા નથી. મારી બેન એવું કોઈ દિવસ કરે જ નહીં. એ તને શા માટે છોડીને જાય? નક્કી કઈક ના બનવાનું બન્યું છે. વિશ્વાસ રાખ નિતિન, મારી બેન બેવફા નથી. છુપાઈ જા, પોલીસ ને હું સંભાળી લઈશ. લાખો આટલામાં જ છે, તેને ક્યાંય જતા જોયો? અરે સાહેબ, લાખો અહીંયા હોત તો હું જેને ખતમ ન કરી નાખત. ઠીક છે, ચલો. સવજી, તારો ખૂબ ખૂબ આભાર. એની જરૂર નથી લાખા, તું અહીંયા જ રહે, કોઈને શક પણ નહીં જાય. પણ હું ચૂપ બેસી શકું એમ નથી. મારી બેન લગ્નના દિવસથી ગુમ છે, પણ હું એને ક્યાં શોધું? ક્યાં છે? જગ્ગો પાસે.
હા લાખા, જગ્ગુએ તારી બેન ને રણજીત વિલા માં કેદ કરી રાખી છે. રણજીત વિલા? રાધા બેવફા નથી, પણ એને ગુંડા ઉઠાવી ગયા છે, કેદ કરી છે, પણ ક્યાં? રેલવે ટ્રેક પાસે. તડપું તારા વિના એકલો ને કોને કરું હું દલડાની વાત મારી. રાધલડી રે તારા વિજોગે જીવ જા ઓ મારી. રાધલડી રે તારા વિજોગે જીવ જા. પણ પાગલ પાગલ થઈ ફરું તારા પ્રેમમાં. અરે રે હું તો ભૂલ્યો જગતનું ભાવ. પણ તારા તારા વિનાની મારી જિંદગી. અરે રે જોને થઈ ગઈ રે વેરા. નારે સમજો તારી પ્રીત ને ને કોણે તોડાવ્યો ભવનો સંગાત મારી. રાધલડી રે તારા વિજો
જીવ જા Ha ha ha!
તારું દલડું મુને દઈ દે હો રૂદિયાની